सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती। मित्रों अपने पाठ नंबर 8 बीरबल की युक्ति ए विषय अपने चर्चा कर रहा छे। अगाऊ अपने एकम नंबर 1 की अंदर अपने बीरबल की केटलीक बाबत बातों की चर्चा करी। बीरबल अकबर बादशाह दरबार में एक वजीर एट के मंत्री हतो। जे बादशाह जे छे एना अनेक जे कोयडाओ पूछतो ए कोयडाओनो उकेल आ वजीर बीरबल एने ए कोयडानो उकेल शोधी आपे छे। तो मित्रों आपणे अहींया गई काले एटला सुधी वात पहोंची हती के ज्यारे राजा जरूखा पासे ऊभा हता अने ए समय दरमियान झाड़ू जे वाळवा वाळो हतो ए सामे चौगान એટલે કે મેદાન વાળતો હતો એ વખતે રાજાને એનું મોં જોવાઈ ગયું અને એના કારણે જે રાજાને આખો દિવસ બગડ્યો એ વાત આપણે કાલે ચર્ચા કરી કે સુકન અપસુકન અને વહેમ આ ખરેખર આપણા વાસ્તવિક જીવનમાં છે કે કેમ। ઘણા લોકો આને માને છે, ઘણા લોકો નથી પણ માનતા, પણ એ રાજા જરૂર પોતે સુકન અપસુકનમાં માને છે એનું સમાધાન અહીંયા બીરબલ કરી આપે છે। તો એનો દિવસ રાજાનો બગડ્યો તો જે વ્યક્તિનું મોં એને જોયું છે એને દરબારમાં લાવવાનો હુકમ કર્યો અને એને ફાંસીની સજા આપવાનો હુકમ કરી દીધો। એટલે સુધી આપણે ગઈકાલે એકમ નંબર 1માં ચર્ચા કરી હતી। આજે આપણે એકમ નંબર 2ની અંદર આપણે આગળ આ પાઠને વધારીશું। તો મિત્રો પેલા જે નોકર છે, જે ઝાડુ વાળવાવાળો છે એને લાવવામાં આવે છે। સિપાહીઓએ પેલા બિચારા નોકરને પકડ્યો, રસ્તામાં એની પાછળ એની પત્ની છોકરા અને સગાવાલા તથા નાતીલા, નાતીલા એટલે પોતાની જ્ઞાતિના પોતાની જાતના જે લોકો હોય, નાતના માણસો, એ બધા લોકો આ આની પાછળ પાછળ લોકકળ કરતાં કરતાં બધા આવી રહ્યા છે। એમાં હંમેશા જે પત્ની હોય એના બાળકો હોય એમને તો મુશ્કેલીનો પાર ન રહે, એમને ખબર પડી ગઈ કે રાજા હવે ફાંસીની સજા આપી દેશે અને અમે બધા એકલા રહી જઈશું અને અમે અમારું જીવન કેવી રીતે જીવી શકીશું, એ સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય હતો। વચમાં બીરબલનું ઘર આવ્યું, રોકકળનો અવાજ સાંભળી બીરબલ બહાર આવ્યો। રોકકળ કરવી એટલે રડવું, આ રોકકળનો અવાજ સાંભળીને બીરબલ જ્યારે બહાર આવે છે ત્યારે એણે એમણે પૂછ્યું, પૂછપરછ કરે અને બધી હકીકત જાણી લીધી કે શું ઘટના છે, બધા કેમ રડો છો, આ શું છે, બધી બાબત એને આ વ્યક્તિઓ પાસેથી જાણી લીધી। એણે પેલા કમનસીબ માણસને બાજુમાં બોલાવી કાનમાં ધીમેથી કંઈક કહ્યું, જો બીરબલ પોતાની ચતુરાઈ અહીંયા વાપરે છે અને પેલા વ્યક્તિને કાનમાં કંઈક કહે છે। બીરબલની વાત સમજી લઈને જાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો। આ જાડુવાળો જે રાજમહેલની અંદર પોતે જાડુવાળ સાફ સફાઈ કરે છે એ ત્યાંથી આ બીરબલની વાત જે એને કાને સાંભળવા મળી એ સાંભળીને સિપાહીઓ સાથે એ દરબાર તરફ જાય છે। બીજી સવારે એને ફાંસી દેવા માટે માંચડા ઉપર ચઢાવવામાં આવે છે, એને ફાંસીની સજા છે, બીજા દિવસે એને ફાંસીના માંચડે ચઢાવવામાં આવ્યું। તે વેળાએ, વેળા એટલે સમય, એને એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી। એવું કહેવાય છે કે કોઈપણ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે તો એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે। એવું નથી હોતું કે ફાંસી ખાનાર વ્યક્તિ જે ઈચ્છા વ્યક્ત કરી બધી પૂર્ણ કરવામાં આવે, પણ છતાં એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો સમીક યોગ્ય હોય એવી, તો એ સમયે એને પૂછવામાં આવે છે કે ભાઈ તારી અંતિમ ઈચ્છા શી છે આ ઝાડુવાળાને। એ બોલ્યો, મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે, બસ મારી એક જ ઈચ્છા છે, મારે આ બાદશાહના દર્શન કરવા છે, બસ મારી છેલ્લી ઈચ્છા એ બતાવીએ રહી।
એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે એને બાદશાહ પાસે લઈ જવામાં આવે છે. જુઓ આ બિરબલની ચતુરાઈ, તમે જુઓ કે એને કેવો સમજાવ્યો છે વ્યક્તિને. બિરબલ તે સમયે બાદશાહની બાજુમાં જ ઊભા છે. બાદશાહે કહ્યું, અલ્યા તારું અપસુકન્યા મો મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. આ ગઈકાલે તારું મો જોયું અને તારું મો જોવાથી મારો આખો દિવસ બહુ ખરાબ ગયો, મારો આખો દિવસ બગડ્યો છે. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે. તારા કારણે, તારું મો જોવાથી મારો આખો દિવસ બગડ્યો, આખો દિવસ મારે ભૂખે મરી જવું પડ્યું, માટે તને આજે ફાંસીની સજા આપવામાં આવશે. નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે મારે કશું કહેવાનું નથી. કે છે કે તમે જે સજા મને આપી છે એ મને સ્વીકાર્ય છે. આ જાદુવાળો કહે છે, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું તેમ મેં આપનું મોઢું જોયું હતું. જુઓ અહીંયા જુઓ સામે કેટલો સરસ જાદુવાળાનો જવાબ છે બિરબલે શીખવાડેલો, કે તમે મારું મોઢું જોયું એ પ્રમાણે સૌથી પહેલાં મેં તમારું મોઢું જોયું, બરાબર. તેથી મારે તો કેદ કાને પડવાનું થયું અને આજે ફાંસીએ ચડવાનું થયું. જો તમારું મોં જોવાથી, રાજાને કહે છે કે બાદશાહજી આ તમારું મોં જોવાથી આજ મારે ફાંસીના માછડે ચડવાનો સમય આવી ગયો, એવું પ્રશ્ન કરે છે. ત્યારે જુઓ, તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અપ સુકન્યાર કોણ છે. મારું મોં જોવાથી તમારો દિવસ બગડે છે, પણ તમારું મોં જોવાથી મારે આજે ફાંસીના મોચડે લટકવા વખત, એટલે કે મારો જીવનનો અંત આવી ગયો તમારું મોં જોવાથી. અને જો ન્યાયાધીશ મને ફાંસી સજા કરશે તો આપને કઈ સજા કરશે? ચલો, મને મોતની સજા, ફાંસીની સજા, તો આપને કઈ સજા થાય? કેમ કે તમારું મોં જોવાથી મને આજ ફાંસીની સજા થઈ છે. આટલો પ્રશ્ન એ પૂછે છે. વાત સાંભળી બાદશાહ વિચારમાં પડી જાય છે કે વાત તો કંઈક થોડી સાચી લાગે છે. કહેવાય, રાજા વાજાને વાદરા, એવું કહેવાય કે એક વખત એમના મનની અંદર આમ કરો એટલે ફરજિયાત પણે રાજાઓ પહેલાં જે હુકમ કરે એ હુકમ પ્રમાણે કાર્ય થતું. બાજુમાં ઊભેલો બિરબલ છે એ મરક મરક હસી રહ્યો છે, એકદમ મંદ હાસ્યમાં. એને પોતાનું શીખવાડેલું છે એ પ્રમાણે આ ઝાડુવાળાએ કાર્ય કર્યું, પોલે હસે છે. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ આને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ના હોય, આને આ જવાબ શીખવાડવા વાળો વ્યક્તિ એક તું જ હશે. એ રાજાને ખબર પડી જાય છે એની વાત સાચી છે. સુકન અપસુકનનો ખોટો વેમ રાખીને હું એની સાથે અન્યાય કરી બેસું કે ખરેખર આજે હું કદાચ એને ફાંસીની સજા આપી હોત રાજા, કે તો એની સાથે અન્યાય થયો હોત. એટલે કે રાજાનું પણ અહીંયા વાત બિરબલના આ દ્રષ્ટાંત દ્વારા વાત સમજાઈ. બિરબલે આ કોયડાનો ઉકેલ આ ઝાડુવાળા મારફત સમજાવ્યો કે વેમ, સુકન, અપસુકન એ એક આપણા મનના કારણો છે બધા. જીવનની અંદર સુકન અપસુકનથી આપણે બધું ફાયદો નુકસાન એ બધું આપણે જોઈએ છીએ, પણ એવું નથી હોતું. બધું આપણા જીવન સાથે, આપણા પરમાત્માએ જે આપણા કર્મ સાથે જે આપણે લખેલું છે, આપણે જે સમયે જે તે કાર્ય આપણી સાથે થવાનું છે, સારું અઘટિત થવાનું હોય કે પછી ખરાબ કોઈ બાબત બનવાની હોય, તો બી એ બનવાની છે. કે સુકન જોવાથી તમારે ટળી જશે કે નહીં ટળી જાય, આ બધી બાબતો એક આપણા મનના કારણો છે બધા. તો આપણે પણ આ પાઠ દ્વારા આપણે એક એવો આપણે બોધ લઈ શકીએ કે આપણે પણ જીવનમાં ક્યારે પણ આવા વ્યામ શંકા સુકન અપસુકનમાં આપણે માનવું જોઈએ નહીં. ઘણીવાર આપણે ગ્રામ્ય વિસ્તારમાં કે ઘણી જગ્યાએ જુઓ તો લોકો આમાં વધારે માનતા હોય કે અમુક આ વ્યક્તિ સામે આવ્યું, આ સામો મળ્યો એટલે આના કારણે મારે આ કામ ન થયું, અમુક વ્યક્તિ આવી એના કારણે આજે મારે નુકસાન થયું. આવું બધું કશું જ હોતું નથી. પણ જ્યારે વ્યક્તિ પોતે જ સત ભગવાન માથે રાખીને જો કોઈ પણ કાર્યમાં આવું જોયા વગર, સુકન અપસુકન જોયા વગર જાય, તો એને કંઈ નુકસાન થઈ જાય કે એવું બધું કશું હોતું નથી.
જે થયું તે સારું થયું એને છોડી દો અને સર્પાવ આપી માન ભેર એને પહોંચાડી દો એના ઘેર. સર્પાવ એટલે ભેટ, ઇનામ, કે આ વ્યક્તિને ઇનામ આપીને એને રવાના કરો. ઉપરથી એને ભેટ આપવામાં આવી તો ઘણીવાર માણસની, માણસ માત્ર ભૂલને પાત્ર, ઘણીવાર માણસને આવી અણસમજમાં આવી બધી મોટી ભૂલ, એક સામાન્ય જે ભૂલ કહેવાય કે વ્યક્તિ સમજે નહીં અને એનું નુકસાન સામેના વ્યક્તિને બહુ મોટું પડી જાય, એ બાબતે અહીં આપણને આ પાઠની અંદર ખૂબ સારું બોધ આપ્યો છે. વહેમ, શંકા, સુકન, અપસુકન આવી બાબતોથી આપણે દૂર રહેવું જોઈએ અને આવી બાબતોને આપણે માનવી જોઈએ નહીં. તો મિત્રો, એકમ નંબર 2 અંદર આપણી બિંબલની યુક્તિ એની ચર્ચા કરી, કેટલાક શબ્દો છે એની પણ થોડી આપણે ચર્ચા કરી લઈશું. યુક્તિ એટલે કે ઉપાય, કોયડો એટલે ઝટ ઉકેલી ન શકાય તેવો પ્રશ્ન, જેમ બાદશાહ ચતુર બિરબલને આવા કોયડાઓ પૂછતો અને એ કોયડાઓનો ઉકેલ બિરબલ લાવી આપતો. ચતુરાઈ એટલે ચાલાકી, હોશિયારી. જરૂખો એટલે કે બાણનો ખુલ્લો ભાગ જે હોય છજાનો, એ વહેમનું ઓસડ ન હોય કે વહેમનો કોઈ ઉપાય નહીં કે વહેમની દવા નથી, બધી દવાઓ પડે પણ વહેમ માણસના મનમાં એકવાર અંદર આવી જાય, શંકા, એ ક્યારે પણ દૂર ન થાય. શિરામણ એટલે સવારમાં જે નાસ્તો કરવામાં આવે છે એને શિરામણ કહેવામાં આવે છે. કાળમુખું કે જેનું મુખ જોવાથી અપશુકન થાય એને કાળમુખું કહેવાય. હાફળા ફાફળા એટલે ગભરાયેલો, બેવાકડા બની જવું. મૈયત એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવેલું હોય એને મૈયત કહેવાય છે. વાળું એટલે કે રાત્રિનું ભોજન, આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પણ આપણે આવી શકે છે કે રાત્રિનું ભોજન એનું શું કહેવાય, તો વાળું. એવી જ રીતે આપણે સવારનો નાસ્તો તો એનું શું કહેવાય, તો શિરામણ. તો આ પ્રકારે છે. નાતીલું એટલે નાતનો માણસ, સર્પાવ એટલે ભેટ. મિત્રો, અહીંયા આપણે આ પાઠના શબ્દના અર્થ પણ આપણે બોર્ડમાં મેં દર્શાવ્યા છે, એનો પણ આપણે ફોટો પાડીને તમને મોકલાવું છું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, આ પાઠને 2 એકમમાં આપણે ચર્ચા કરી છે, એને ખૂબ સારી રીતે બધા સમજજો. સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.